ગુજરાત વિષય આસપાસ પાઠ 16 કામનો મહિનો કયો પાઠ 16 કામનો મહિનો એના વિશે આજે અભ્યાસ કરીશું બરાબર હવે જુઓ આપણે કામના વિશે બાલ મંદિર ભાવનગર 13 એપ્રિલ 1936 કઈ સાલની વાત કરી છે 1936 કઈ તારીખ છે 13મી એપ્રિલ 13 4 1936 ની વાત કરી છે વાલા બાળકો બપોરના 3 વાગ્યા છે કેટલા વાગ્યા છે બપોરના 3 વાગ્યા છે આકાશમાં વાદળો નથી આકાશમાં વાદળો નથી સૂર્ય તપી રહ્યો છે કે સૂરજ ગરમી આપી રહ્યો છે ચકલીઓ કબૂતરો અને ફૂલ ચકલીઓએ જોડીઓમાં તેમના મારા બનાવવાનું શરૂ કરી દીધું શું કર્યું ચકલી કબૂતર અને ફૂલ ચકલીઓએ જોડીઓમાં બબી બબી ની કરતા ઈ તઈ તઈ જોડી એમને શું કર્યું જોડીઓમાં મારા બનાવવાનું શરૂ કરી દીધું ઘણા પક્ષીઓ તો તેમના મારા બનાવી લીધા એટલે શું કર્યું ઘણા પક્ષીઓએ તેમના મારા બનાવી લીધા છે મારા કેમ બનાવવા પડે એમને રહેવા માટે બરાબર ને કારણ કે ઈંડા મૂકે તો બચ્ચાનો જન્મ થાય એટલે શું કરવું પડે મારા બનાવવા પડે બનાવી લીધા થોડા મારામાં તો ઈંડા સેવવાનું કામ ચાલે છે એટલે કે ઈંડા મૂક્યા હોય ઈંડા ઉપર એક પક્ષી બેસી રહે એટલે સેવવાનું કામ ચાલુ છે પક્ષીઓએ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું પણ ચાલુ ખવડાવવાનું ચાલુ કરી દીધું શું થાય છે મારા બનાવવા મારા મૂકી મારા બનાવી એમાં ઈંડા મૂકે ઈંડા મૂકીને એના પર બેસીને શું કરે સેવે અને સેવ્યા પછી શું થાય ઈંડા ફૂટે એટલે એમાંથી બચ્ચા નીકળે અને બચ્ચાઓને શું કર્યું એમને જુદા જુદા પ્રકારના જીવજંતુ અને બીજી અન્ય વસ્તુઓ પણ એમને ખવડાવવાનું ચાલુ કરી દીધું કોને પક્ષીઓએ આપણે જો એ કબૂતરનું ચિત્ર આપી દઈએ બરાબર છે તો આપણે કબૂતર તો જોઈએ તો કબૂતર પણ મારો બનાવે છે કબૂતર કેમ મારો બનાવે ઘર હોય ને એમની જગ્યાએ બનાવે બરાબર અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે એમ અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે મારા બાજુ એક ઈંડું છે એટલે કે એક બચ્ચું ક્યાં છે એમના આંગણામાં અને એક ઈંડું ક્યાં છે મારા પરંતુ તે સેવવામાં આવી નથી એટલે કે તેને સેવવામાં આવતું નથી એમાં કબૂતર બેસીને સેવતું નથી એટલે સેવે ને સેવવામાં આવતું નથી એટલે સેવું ના શું થાય ઈંડામાંથી બચ્ચું બહાર નીકળે નહીં ઈંડામાંથી બચ્ચું બહાર નીકળે નહીં ગોપાલભાઈના ઘરના રસ્તે ગોપાલભાઈના ઘરને રસ્તે રોડની બાજુ પર ઘણા પથ્થરો છે ગોપાલભાઈનું ઘર ગયું છે એની બાજુમાં શું છે રોડના રસ્તે ઘરના રસ્તે રોડની બાજુમાં શું છે ઘણા બધા પથ્થરો છે આ પથ્થરોની વચ્ચે જગ્યામાં એક દેવચકલી ઈંડા મૂક્યા છે શું કર્યું છે આ દેવચકલી છે દેવચકલી શું કર્યું છે પથ્થરો હોય ને એમાં થોડી જગ્યા હોય ને એમાં શું કર્યું દેવચકલી ઈંડા મૂક્યા છે બચુભાઈએ મને બતાવ્યા એટલે કે બચુભાઈએ મને એ ઈંડા બતાવ્યા મેં તેને દૂરબીન વડે જોયા એટલે દૂરબીનથી શું કર્યું દૂરબીનથી આપણે દૂરની વસ્તુ નજીક જોઈ શકીએ એટલે દૂરબીનથી જોયા મેં જોયું મારા મારો ઘાસનો બનેલો હતો સારો બનેલો હતો ઘાસનો બનેલો હતો તેની ટોચ ઉપર નરમ ડાળીઓ મૂળ ઊન વાર અને બીજેનું રૂ હતા એટલે શું હોય મારો રાગ બને દીધો હોય નાના નાની શરીરો પણ એના પર હું મૂકેલું હતું જે જેના પર બચ્ચા રવાના હોય એના મૂકવાના હોય ટોચ પર નરમ ડાળીઓ નરમ પોચી પોચી ના ડાળીઓ મૂળ જે છોડના એના મૂળ હોય ને એ મૂળ ઊન અને વાર અને બીજેનું રૂ આ બધું ફરક પછી વીની વીની લાઈન શું કર્યું મૂકેલું હતું આ રીતે દેવચકલીએ તેનો મારો બનાવ્યો હતો એટલે આ રીતે મારો એને બનાવ્યો હતો એટલે શું થાય ઈંડા અંદર સરખી રીતના રહે અને ફૂટી ના જાય તેના બચ્ચાઓ માટે કેવું નરમ અને હુંફાર ઘર એટલે કે નરમ રૂ ને બધું હતું વાર એટલે નરમ અને હુંફાર એટલે કે ઘરમાં ઓળે એવું હુંફાર દેવચકલી કાગડા જેવી નથી દેવચકલી કાગડા દેવચકલી કાગડા જેવી નથી કાગરો મારો બધા પ્રકારની વસ્તુઓથી બનેલો હોય કાગડાનો મારો કેવો હોય બધા પ્રકારની વસ્તુઓથી બનેલો હોય છે તાર અને લાકડાનો પણ હોય એટલે તારો કઈ અંદર તાર પણ હોય લાકડું એ હોય બધી જ વસ્તુનો બનેલો હોય છે લોખંડના તાર પણ એટલે કે તાર પણ હોય છે એનો બનેલો હોય છે મેં દેવચકલીના મારામાં બચ્ચું પણ જોયું દેવચકલીનો મારો હતો એમાં એક બચ્ચું પણ જોયું તે તેની ચાંચ પહોળી રાખીને બેઠો તે તેની ચાંચ શું કરીને બેઠો હતું આમ કઈ પહોળી કરીને બેઠું પહોળી કરીને બેઠું હતું એમ કઈ પહોળી કરીને બેઠું હતું ત્યારે મો અંદરથી લાલ હતું મો પહોળું અંદરથી કેવું હતું લાલ હતું એટલી વારમાં દેવચકલી ઉડતી ઉડતી મારામાં આવી શું કર્યું એટલામાં દેવચકલી ઉડતી ઉડતી એના મારામાં આવી અને બચ્ચાની ખુલ્લી ચાંચમાં કંઈક મૂકી એટલે બચ્ચાની જે ચાંચ ખુલ્લી હતી ને એમાં એને ચાંચથી કંઈક મૂકી કદાચ થોડા નાના જીવજંતુ હશે એટલે કે કદાચ નાના જીવજંતુ પણ એના હશે તે મૂકી ત્યાં સુધીમાં સાંજ પડવા આવી શું કર્યું પેલું
દીવ ચકલી આવીને એના માં મોઢામાં કઈક મૂકેલું કઈક નાના જીવ જંતુઓ કે જે પણ લાવી હોય એને ખવડાવવા માટે લાવી હતી જીવ જંતુઓ છે એમ ત્યાં સુધી સાંજ પડવા આવી એટલે કે ત્યાં સુધીમાં તો સાંજ પડવામાં પડવા આવી હતી દેવ ચકલી એના બચ્ચાઓની સાથે જ ગોઠવાઈ ગઈ દેવ ચકલી શું કર્યું એના બચ્ચાઓની સાથે ગોઠવાઈ ગઈ કેમ સાંજ પડવાઈ કેવો સાંજ પડે એટલે બહાર જાય નહીં રાત પડે એટલે સાંજ પડે એટલે બધા પક્ષીઓ કેવા પોતપોતાના માળામાં આવી જતા હોય છે એટલે કે દેવ ચકલી પણ તેના બચ્ચાઓ સાથે ગોઠવાઈ ગઈ તમે જાણો છો કે કોયલ ખૂબ જ મધુર ગાય છે હવે આપણે કોયલની વાત કરીએ કોયલ કેટલું મધુર ગાય છે ખૂબ જ મધુર ગાય છે તમે જાણો છો કે કોયલ પોતાનો મારો બનાવતી નથી કોયલ શું કરે છે પોતાનો મારો બનાવતી નથી તે તેના ઈંડા કાગડાના મારામાં મૂકે છે કોયલ શું કરે છે એના પોતાના ઈંડા હોય ને કાગડાનો જે મારો હોય ને એમાં જે મૂકી દે છે કાગડા પોતાના ઈંડા સાથે પણ તેના ઈંડાની સેવી પક્ષીઓ અદ્ભુત રીતે જુદા જુદા હોય છે બરાબર પક્ષીઓ શું કરે પક્ષીઓ કેવા હોય અદ્ભુત રીતે જુદા જુદા હોય છે કાગડો એનો મારો વૃક્ષ પર ઊંચે બનાવે છે કાગડો શું કરે એનો મારો વૃક્ષ પર ઊંચે બનાવે છે કબૂતર તેનો મારો થોર કાંટાવાળાઓમાં અથવા મહેંદીના વાળમાં બનાવે છે કાં તો કોઈના ધાબામાં કાં તો ગળમાં અમુક જગ્યાએ છાજલી પણ બનાવતા હોય છે ચકલીઓ આજુબાજુ બધે આપણા ઘરમાં અને બહાર પણ જોવા મળે છે ચકલી શું કરે આપણા ઘર આજુબાજુમાં બધે આપણા ઘરમાં અને બહાર પણ જોવા મળે છે તે તેનો મારો ગમે ત્યાં બનાવી દે ચકલી શું કરે એનો મારો ગમે ત્યાં બનાવી દે છે કવાટની ટોચ પર અરીસાની પાછળ છાજલી પર કબૂતર પર તેનો મારો બનાવી મેં તમને કહ્યું છાજલી ઉપર બરાબર અરીસાની પાછળ બરાબર પછી કબાટ હોય કબાટ ઉપર કબાટની ટોચ ઉપર આ બધી જગ્યાએ મારો કબૂતર બનાવી દે કબૂતર શું કરે આજે આ બધી જગ્યાએ કબૂતર પણ મારો બનાવી દે છે તેનો મારો આ રીતે બનાવે છે તેઓ તેમનો મારો ઘણી વખત જૂના અને ઉજ્જળ મકાનોમાં પણ બનાવે છે એટલે શું કરે કબૂતરનું જૂનું અને ઉજ્જળ એટલે મકાન જ્યાં બંધ હોય એવી જગ્યાએ પણ બનાવે છે કંસારા પક્ષીનો ટક ટક અવાજ ઉનાળામાં સંભળાય છે કંસારા પક્ષીનો અવાજ કેવો હોય આ રીતે કંસારો બરાબર કંસારો પક્ષીનો અવાજ આપણને ઉનાળામાં ટક ટક સંભળાય અવાજ ઉનાળામાં સંભળાય છે તે તેનો મારો વૃક્ષના થડમાં કાનું કરીને બનાવે છે વૃક્ષનું થડ હોય છે એમાં શું કરે કાનું કરીને એમાં બનાવે છે દરજીરો તેની તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરી બે પાંદડાઓને સેવીને જાળીઓમાં માળો બનાવે દરજીરો શું કરે દરજીરો એની તીક્ષ્ણ ચાંચ હોય ને એનાથી શું કરે છે બે પાંદડાને સીવીને શું કરે જાડીઓ હોય કે કાંટાની એમાં પોતાનો માળો બનાવે છે તે તેને બનાવેલા પાંદડાની ઘડીમાં ઈંડા મૂકે છે જે એની પાંદડાની ઘડી બનાવી હોય એમાં ઈંડો મૂકે છે તે તેનો મારો છે એ એનો બે પાંદડા જે બનાવ્યો હોય એનો મારો છે બરાબર તો આ રીતના આપણે જોયું દરજીરો હવે આવે છે ફૂલ સુંગળી દરજીનો જોયો ફૂલ સુંગણી આવે છે તો ફૂલ સુંગણીનો છોડ જોવા કેવો છે તો ફૂલ સુંગણી તેનો મારો વૃક્ષની નાની ડાળીઓમાં અથવા ઝાડીઓમાં લટકતો બનાવે છે ફૂલ સુંગણી શું કરે તેનો મારો વૃક્ષની ડાળીઓમાં કાં તો લટકતી ઝાડીઓમાં બનાવે ડાળીઓમાં અથવા ઝાડીઓમાં લટકતો બનાવે છે તે જ સાંજે હવે ફૂલ સુંગણીનો મારો કર્યો એને જ સાંજે પણ શું કર્યું ફૂલ સુંગણીનો મારો જોયો તેનો મારો સારો બનેલો છે તમે અનુમાન કરી શકો તેનો મારો સારો બનેલો તમે અનુમાન કરી શકો છો તેના મારામાં વાર ઘાસ પાતરી સળિયો સૂકા પાંદડાઓ પીજેલો રૂ ઝાડની છાલ ના ટુકડા કપડાના ચિત્રા અને કરોડિયાના ઝાડકો પણ બનેલો હોય છે કેટલી કેટલી વસ્તુ લાવી જો તમે ફૂલ સુંગણી મારામાં વાર ઘાસ પાતરી સળિયો સૂકા પાંદડાઓ પીજેલો રૂ જાડી છાલના ટુકડા કપડાના ચિત્રા અને કરોડિયાના ઝાડ કપડાના ચિત્રા દર્દીના કપાયેલા હોય એવા જાડીના ટુકડા હોય એવા ટુકડા પણ લાવીને કરોડિયાની ઝાડ પણ લાવીને શું કરે છે એનો મારો લટકતો બનાવે છે
પણ કુલ ચુંબની બનાવે કુલ ચુંબની બનાવે છે હવે સુગ્રી સુગ્રીનો મારો સુગ્રીનો મારો હોય એ આપણે હવે આગળ લાગીયો અભ્યાસ કરીશું।